नमस्कार विद्यार्थी मित्रों, लास्ट टाइम आपणे बीजा लेक्चर नी अंदर पाचन तंत्र एना विषे माहिती जोई। पाचन तंत्र मां केनो केनो समावेश थाय तो के पाचन मार्ग ने पाचक ग्रंथि छे एनो समावेश थाय। त्यार पछी आपणे पाचन मार्ग विषे जोशु, मानव पाचन मार्ग। नी आकृति दोरी, पाचक अंगो टूंकमां वर्णव। मानव पाचन मार्गनी आकृति दोरी अने पाचक अंगो टूंकमां वर्णव। आपणे पाचन मार्गनी आकृति लास्ट टाइम जोई अने पाचन मार्गनी अंदर क्या क्या पाचक अंगोनो समावेश थाय एनो पण अभ्यास कर्यो। जो पाचक अंगोनी अंदर क्या क्या आवे आपणे रिपीट करी तो पाचक अंगोमां मुख, मुखगुहा, कंठनली, अन्नली, जठर, पक्वाशय, नानु आंतरडो, मोटू आंतरडो, मड़ाशय અને મળદ્વાર। પાચક અંગો તરીકે શેનો સમાવેશ થાય તો કે મુખ, મુખગુહા, કંઠનળી, અન્નળી, જઠર, પકવાશય, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર। એમાં આપણે પહેલા જોઈશું મુખ અને મુખગુહા। જો મુખ અને મુખગુહા, મુખ જે છે ઈ કેમાં ખુલે તો કે મુખ છે ઈ મુખ ગુહામાં ખુલે। મુખ કેને કહેવાય તો કે આપણે પાચન માર્ગનો બે હોઠથી ઘેરાયેલો ભાગ એને શું કહેવાય, મુખ કહેવાય। અને મુખનો પછીનો જે ભાગ છે પોલો એને શું કહેવાય, મુખ ગુહા કહેવાય। તો કે પાચન માર્ગની શરૂઆત મુખથી થાય, પાચન માર્ગની શરૂઆત મુખથી થાય છે, જે બે હોઠ વડે અથવા ઓસ્ટ કહેવાય, ઓસ્ટ વડે ઘેરાયેલ હોય છે। અને મુખ છે એ મુખ ગુહામાં ખુલે છે। પાચક અંગોની અંદર ક્યાં ક્યાં તો કે મુખ, મુખગુહા, કંઠનળી, અન્નળી, જઠર, પકવાશય, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર। એમાં પહેલો ભાગ કયો તો કે મુખ। મુખ છે અહીંયાથી પાચન માર્ગની શરૂઆત થાય અને તેનાથી ઘેરાયેલો ભાગ તો કે બે હોઠથી ઘેરાયેલો ભાગ છે। અને મુખ કેમાં ખુલે છે તો કે મુખ છે એ મુખગુહામાં ખુલે છે। ત્યાર પછી આપણે જોઈ મુખ ગુહા। મુખ પછી મુખ ગુહા, મુખ ગુહા છે એ હનુય અસ્થિ થી ઘેરાયેલો ભાગ છે। અથવા તો ગુહા છે, મુખ એટલે મુખ ગુહા એટલે પોલો ભાગ, પણ તેનાથી તો કે હનુય અસ્થિ, હનુય અસ્થિ એટલે જડબાના અસ્થિ, ઉપરના જડબા અને નીચેના જડબા, બરોબર। પછી મુખ ગુહાની પાર્શ્વ બાજુએ ગાલની દિવાલ હોય છે। પાર્શ્વ એટલે સાઈડમાં, સાઈડમાં કયો ભાગ મુખ ગુહામાં, ગાલ છે, બરોબર। પછી અગ્ર બાજુએ ઓસ્ટ એટલે હોઠ, પછી મુખ ગુહાની પશ્વ બાજુ
કંઠ નળી હોય, અગ્રબાજુએ હોઠ હોય, પાછળના ભાગમાં કંઠ નળી હોય અને ઉપરનો જે ભાગ છે એને તાળવું કહેવામાં આવે. તાળવાની અંદર પાછા બે ભાગ, અગ્ર ભાગ છે એ સખત હોય અને પશ્વ ભાગ એ નરમ, એટલે એને સખત તાળવું કહેવાય અને નરમ તાળવું. હવે મુખગુહાની અંદર શું શું હોય? તો કે મુખગુહાની અંદર જીભ અને દાંત આ બે રચના કેમાં હોય? મુખગુહાની અંદર આવેલા હોય છે. બીજી વખત ધ્યાન આપો, મુખગુહા છે એ જડબાના અસ્થિ, એટલે કે ઉપરનું જડબું અને નીચેનું જડબું, એ હનુય અસ્થિથી ઘેરાયેલો ભાગ છે. મુખગુહાની પાછળના ભાગમાં શું હોય? તો કે સાઈડમાં જો આપણે કોઈ પણ સજીવ હોય, દાખલા તરીકે આ કોઈ સજીવ છે બરોબર, આપણે અગ્ર, પશ્વ, પૃષ્ઠ, વક્ષ અને પાર્શ્વ આ બધા શબ્દો આપણને બરોબર ક્લિયર હોય. આગળનો ભાગ હોય એને શું કહેવાય? અગ્ર. આ પાછળ દાખલા તરીકે આ દેડકો છે, અહીંયા નીચે પગ છે બરોબર, આ ઉપરનો પીઠનો ભાગ છે, તો આ એનો કયો ભાગ કહેવાય? મુખવાળો અગ્ર ભાગ. પાછળનો ભાગ કયો કહેવાય? પશ્વ ભાગ. ઉપરનો ભાગ કયો કહેવાય? પૃષ્ઠ ભાગ. નીચેનો ભાગ કયો કહેવાય? વક્ષ કહેવાય. અને સાઈડનો ભાગ છે એને કયા નામ ઓળખવામાં આવે? પાર્શ્વ. અગ્ર, પશ્વ, પૃષ્ઠ, વક્ષ અને પાર્શ્વ આ બધા ભાગ એમ. મુખગુહાની અંદર આગળ શું હોય? તો કે હોઠ. પાછળનો ભાગ છે એ કયો કહેવાય? તો કે કંઠનળી. સાઈડનો ભાગ એટલે પાર્શ્વ બાજુએ કયો ભાગ? તો કે ગાલ. અને ઉપર એટલે પૃષ્ઠ બાજુએ તાળવું હોય, નીચલા ભાગમાં વક્ષ બાજુએ જડબું, એ અધોહનું એટલે કે નીચલું જડબું બરોબર. તાળવામાં પાછા બે ભાગ કીધા આપણે, કયા કયા? તો કે આગળનું તાળવું છે ને એ સખત હોય અને પાછળનું તાળવું છે એ નરમ. અને મુખગુહામાં એક શંકુ પ્રવર્ધે હોય, જે આપણે પાછળનો ભાગ જોઈએ તો કાંકડા જેવો ભાગ જે છે એ લટકતો જે ભાગ છે એ શંકુ પ્રવર. તો મુખગુહા જડબાના અસ્થિથી ઘેરાયેલો ભાગ અથવા ગુહા જેવો પોલો ભાગ છે. સાઈડમાં શું હોય? તો કે ગાલની દિવાલો. આગળના બાજુએ શું હોય? તો કે હોઠ હોય. પાછળના ભાગમાં શું હોય? તો કે કંઠનળી હોય. અને ઉપરનો એટલે એને પૃષ્ઠ બાજુ કહેવાય. ઉપરનો ભાગ કયો કહેવાય? પૃષ્ઠ. પૃષ્ઠ બાજુએ તાળવું હોય અને એમાં પાછા બે ભાગ છે, અગ્ર ભાગ છે એ સખત હોય અને પાછળનો પશ્વ ભાગ છે એ કેવો જોવા મળે? નરમ જોવા મળે. એટલે તાળવાની અંદર બે ભાગ આપણે લઈ શકીએ, અગ્ર અને પશ્વ. ત્યાર પછી મુખગુહાની અંદર મુખ્ય કયા બે ભાગ? તો કે જીભ અને દાંત છે એ આવેલી હોય છે. એમાં આપણે પેલા દાંત વિશે જોઈ, પાચન માર્ગ જે છે એ આખું એકી સાથે પૂછાય નહીં, પાચન માર્ગની અંદર થોડાક થોડાક નાના નાના ભાગોની અંદર વહેંચી શકાય. એમાં પાચન માર્ગમાં દાંત છે એના વિશે પૂછે, એ દાંત કેમાં આવે? તો કે મુખગુહામાં. જીભ વિશે પૂછે તો જીભ પણ કેમાં આવે? મુખગુહામાં. એટલે આમાંથી ટુકડા પૂછે કે પાચન માર્ગમાં કંઠનળી અને અન્નળી વિશે વર્ણવ, મુખ અને મુખગુહા વિશે વર્ણવ, અથવા તો નાનું આંતરડું સમજાવો કે મોટું આંતરડું સમજાવો, એ રીતે પણ પૂછી શકે મુખગુહા. હવે મુખગુહાની અંદર શું હોય? તો કે દાંત હોય અને જીભ આવેલી હોય. આપણે દાંત વિશે જોઈ, પાચન માર્ગના બધા પાચક અંગો એકી સાથે ન પૂછાય, પરંતુ એમાંથી ભાગ કરીને પૂછાય. એમાં પેલા આપણે દાંતના પ્રકારો લે, દાંતના પ્રકારોની અંદર આપણે જોઈએ તો મનુષ્યની અંદર બધા જે દાંત છે એ એક સરખા ન હોય. આપણે કેના દાંતના પ્રકારો જોઈએ? માનવ દાંતના પ્રકારો, માનવની અંદર દાંતના પ્રકારો. તો મનુષ્યની અંદર બધા દાંતો આપણને ખબર છે એક સરખા નથી, એટલે એને વિષમદંતી કહેવાય. શું કહેવાય? વિષમદંતી તરીકે ઓળખવામાં. જો એક સરખા દાંત હોય બધા તો એને સમદંતી કહેવાય, પણ મનુષ્યની અંદર કયા પ્રકારના દાંત છે? તો કે વિષમદંતી પ્રકારના છે. પછી આપણે દાંત છે એ જડબાની અંદર જે ખાડો હોય એની અંદર ખૂંપેલા એને કૂપદંતી કહેવામાં આવે. કેવા દાંત કહેવાય? કૂપદંતી તરીકે ઓળખવામાં આવે. મનુષ્યના દાંત પેલા આપણે જોઈએ વિષમદંતી,
મનુષ્યના બધા જ દાંત એક સરખા હોતા નથી. આવા દાંતને વિષમદંતી કહેવાય છે. પછી કૂપદંતી, મનુષ્યના દાંત જડબાના ખાડામાં અથવા તો ગુહા કહેવાય, બરોબર, ખૂંપેલા હોય છે. જેને કૂપદંતી કહેવાય છે. મનુષ્યના દાંત છે એ જડબાના ખાડામાં ખૂંપેલા. પછી પ્રતિસ્થાપી દંત વ્યવસ્થા, નાના બાળકોની અંદર જે હોય દાંત એને દૂધિયા દાંત કહેવાય. અને પછી 15 વર્ષની ઉંમર થાય ત્યાં લગભગ દૂધિયા દાંતની જગ્યાએ બીજા કાયમી દાંત આવે. એટલે એવી દંત વ્યવસ્થાને શું કહેવાય? પ્રતિસ્થાપી દંત વ્યવસ્થા. એટલે કે એકની જગ્યાએ બીજા. જો બાળકોમાં દૂધિયા દાંત હોય છે જેની સંખ્યા 20 હોય છે, અને પુખ્તાવસ્થા દરમિયાન દૂધિયા દાંતના સ્થાને કાયમી દાંત આવી જાય છે, આવી દંત વ્યવસ્થાને પ્રતિસ્થાપી દંત વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે. જો આપણે દાંતની અંદર વિષમદંતી, કૂપદંતી અને પ્રતિસ્થાપી દંત વ્યવસ્થા એ ત્રણેય શબ્દો સમજાવ્યા, એ પ્રકારમાં લઈ શકાય, બરાબર. વિષમદંતી એટલે શું? તો કે મનુષ્યના બધા દાંત એક સરખા હોતા નથી, એવા દાંતને વિષમદંતી તરીકે, બધા દાંત છે એ અલગ અલગ હોય. પછી મનુષ્યના દાંત છે એ જડબાના ખાડાની અંદર ખૂંપેલા હોય. આપણે દાંત પડી જાય તો અંદરથી જે ભાગ નીકળે એ બહાર જે દેખાય એના કરતાં પણ વધારે અંદર ઊંડાઈ હોય, એટલે એ મજબૂત રીતે જડબાની અંદર ખાડામાં ફિક્સ થયેલા હોય. તો એવા દાંત ખાડામાં ખૂંપેલા એટલે એને કેવા કહેવાય? કૂપદંતી. પછી બાળકોની અંદર જે દાંત છે એ દૂધિયા દાંત હોય છે, અને દૂધિયા દાંતની સંખ્યા કેટલી? તો કે 20. અને પુખ્તાવસ્થા દરમિયાન દૂધિયા દાંત બધા નીકળી જાય, એની જગ્યાએ જે દાંત આવે એને કેવા કહેવાય? કાયમી દાંત તરીકે ઓળખવામાં આવે છે. એની સંખ્યા કેટલી હોય છે? 32 હોય છે. આપણે કાયમી દાંતની અંદર જોઈએ દૂધિયા દાંત એની સંખ્યા કેટલી? તો કે 20. અને એનું દંત સૂત્ર આવે છે એ 21-02, અને બીજા જડબામાં 21-02. દંત સૂત્ર આપણે જોઈએ પેલા. દંત સૂત્ર આપણે મનુષ્યની અંદર 4 પ્રકારના દાંત આવે. એક છેદક દાંત, એક રાક્ષી દાંત, બે છેદક, એક રાક્ષી, બે
અગ્રદાઠ અને ત્રણ દાઠ દંતસૂત્ર એટલે ચાર પ્રકારના દાંત છે એ આ એક અર્ધ ભાગ થયો જડબાની અંદર એક અર્ધ ભાગ જો આપણે અહીંયા દાખલા તરીકે બતાવી તમને આ ઉપલું જડબું બરોબર એમાં પેલા આવશે બે છેદક દાંત પછી એક રાખી દાંત પછી બે અગ્ર દાંત ને પછી ત્રણ દાંત જો આ ભાગ છેદક ઇન્સિઝર કહેવાય આ પછી રાખી દાંત કેની કહેવાય રાખી દાંત એટલે કેની સી પછી અગ્ર દાંત પીએમ પ્રી મોરલ અને દાંત મોરલ જો નાના બાળકોની અંદર આપણે જોઈએ તો એમાં અગ્રદાઢ ન હોય ખાલી દાઢ હોય બે એટલે બે છેદક એક રાખી પછી અગ્રદાઢ નહીં અને બે દાંત એટલે એક અર્ધભાગમાં કેટલા દાંત હોય એમાં પાંચ બીજા અર્ધભાગમાં પાંચ દસ ને દસ બીજા જડબામાં કુલ કેટલા થયા વીસ જ્યારે મનુષ્યની અંદર એક અર્ધ ભાગની અંદર જોઈએ તો આઈ સી પીએમ અને એમ આઈ એટલે છેદક સી એટલે કેની એટલે રાખી પીએમ એટલે અગ્રદાંત અને એમ એટલે દાંત આ છેદકને કે નામે આપણે ટૂંકમાં ઇન્સિઝર એટલે આઈ કહેવાય રાખી દાંતને કેની સી અગ્રદાંતને પીએમ અને દાંતને મોરલ એટલે એમ આઈ સી પીએમ અને એમ એનું દંતસૂત્ર કેટલું તો કે બે એક બે ત્રણ અને બીજા જડબામાં બે એક બે ત્રણ અને દંતસૂત્ર કહેવાય જો દુધિયા દાંતની સંખ્યા કેટલી તો કે વીસ હોય બરાબર એમાં એક અર્ધ ભાગમાં પાંચ જ દાંતો આ જે અગ્રદાંત જે છે દાઢ બે હોય પણ અગ્રદાંત ન હોય બરાબર એટલે એ રીતે એની અંદર બે છેદક હોય એક રાખી અગ્રદાંત નહીં અને દાઢ કેટલી બે તો એની અંદર એ રીતે જોવા મળે જ્યારે પુખ્ત માનવની અંદર આપણે જોઈએ તો એમાં બત્રીસ દાંત હોય તો એની અંદર એક અર્ધભાગમાં કેટલા દાંત થયા તો કે આઠ બીજા અર્ધભાગમાં કેટલા આઠ એ જ રીતે એક જડબામાં આઠ ને આઠ સોળ અને બીજા જડબામાં આઠ ને આઠ સોળ સોળ ને સોળ કેટલા થયા બત્રીસ એટલે મનુષ્યની અંદર દાંત જે છે એના પ્રકારો આપણે જોઈએ તો પેલા અગાઉ પ્રકાર લીધા હતા પેલા આપણે લીધું હતું વિષમ દંતી બરોબર એટલે એક સરખા દાંત ન હોય એને કેવા કહેવાય વિષમ દંતી બીજું આપણે કીધું કૂપદંતી દાંત જડબાના ખાડામાં કૂપેલા હોય એને કેવા કહેવાય કૂપદંતી પછી પ્રતિસ્થાપી દંત વ્યવસ્થા પેલા દુધિયા દાંત હોય એની સંખ્યા કેટલી વીસ અને એ વીસની જગ્યાએ પછી કાયમી દાંત આવે કેટલા બત્રીસ હવે બત્રીસ જે દાંત આવે ને એ પછી નીકળે નહીં એ નીકળી જાય તો પછી આ નવા બને નહીં પણ બાળકોમાં જે દુધિયા દાંત હોય એ છેદક રાખી અને દાઢ હોય કેટલા બે એક અને બે એ રીતે પણ કાયમી દાંત જે છે એની અંદર છેદક રાખી અગ્રદાંત અને દાંત એ રીતે ચાર ભાગમાં વહેંચી શકાય છેદક દાંતની સંખ્યા કેટલી તો કે છેદકની બે આ જે બે સંખ્યા છે એ કેટલામાં છે તો કે એક અર્ધ ભાગમાં આ રીતે એક અર્ધ ભાગમાં બે છેદક એક રાખી બે અગ્રદાંત અને ત્રણ દાંત એને દંતસૂત્રમાં આ રીતે બતાવાય બે એક બે ત્રણ અને એ જ રીતે બીજા અર્ધભાગમાં આ જ રીતે હોય બે છેદક એક રાખી બે અગ્રદાંત ને ત્રણ દાંત બે છેદક આ બે એક રાખી આ બે અગ્રદાંત અને ત્રણ દાંત એટલે આઠ ને આઠ કેટલા થયા એક જડબામાં સોળ અને એવી જ રીતે
बीजा जड़बानी अंदर 16 दांत छे ई आवेला होय छे। आवी जे दंत व्यवस्था द्वितीय दांतनी जगह कायमी दांत आवे एने कहेवाय प्रतिस्थापी दंत व्यवस्था तरीके ओळखवामां आवे छे। पछी दांतनी रचना आपणे जोईए दांतनी रचना दांतनी अंदर मुख्य त्रण भागो इने फरते આ દાંતનો બહારનો ભાગ જે છે ઈ ઇનેમર ઈ કઠણ અને રક્ષણાત્મક ભાગ દાંતનો કઠણ અને રક્ષણાત્મક ભાગ પછી સૌથી અંદરનો જે ભાગ છે એમાં રુધિરવાહિની અને ચેતાઓ આ બધો ભાગ ખાડાની અંદર ખૂંપેલો આ અસ્થિવાળો ભાગ પછી બીજો ભાગ જે છે એ આ ડેન્ટિન દંત મજ્જા ગુહા ઈ રુધિરવાહિની અને ચેતાયુક્ત અને આ જે દંતમજ્જા ગુહાની ફરતે જે છે આ ભાગ છે એને ડેન્ટિન કહીશું એટલે મુખ્ય ભાગ છે જો દાંતની અંદર સૌથી અંદરનો જે ભાગ રહ્યો આપણે બતાવ્યો એને કહેવાય દંતમજ્જા ગુહા એની ફરતે આવેલો જે ભાગ આપણે બતાવ્યો એ ભાગનું નામ આપ્યું આપણે ડેન્ટિન અને સૌથી બહાર જે પેઢાથી આપણને બહાર દેખાય એ ભાગ કયો પોલીસવાળો ઇનેમર પછી આ ભાગને આપણે પેઢા કહીશું અને દાંતની અંદર ત્રણ ભાગમાં વહેંચી શકાય આ ભાગ છે એ મુગટ પછી આ મૂળ બેને જોડતો ભાગ છે એ ગ્રીવા દાંતનો જે આપણે બહાર દેખાતો ભાગ છે એ કયો ગણાય તો કે એ મુગટ ગણાય પછી અંદર જે જડબાના ખાડામાં ખૂંપેલો છે એ મૂળ અને બેને જોડતો ભાગ એને ગ્રીવા કહેવાય બરાબર અને એ ગ્રીવાના ભાગની અંદર જ પેઢા હોય જે આપણે પેઢા તરીકે બતાવી બહારનો ઇનેમલ વાળો ભાગ એ કઠણ અને રક્ષણાત્મક હોય વચ્ચેનો જે ભાગ છે રુધિરવાહિની ચેતાવાળો એને દંતમજ્જા ગુહા અને દંતમજ્જા ગુહાની ફરતેનો ભાગ છે એને
डेन्टिन तरीके ओळखवामां आवे छे। એટલે દાંતની અંદર આવા રચના ના રુધિરવાહિની અને ચેતા છે એ અંદર જતી હોય, બરાબર? તો આ દાંતની રચના થઈ, આપણે દાંતના પ્રકારો લીધા અને ત્યાર પછી દાંતની રચના છે એની સમજૂતી આવી। બીજી વખત જો આમાં સમજૂતીમાં તમારે ત્રણ ભાગ કે દાંતની અંદર ત્રણ ભાગ પાડી શકાય, પેઢાથી બહારનો ભાગ મુગર, પેઢાવાળો ભાગ ગ્રીવા અને જડબાના ખાડામાં કૂપેલો એ મૂળ તરીકે। પછી દાંતની આંતરિક રચનામાં ત્રણ ભાગ, સૌથી અંદરનો ભાગ કયો? તો કે દંત મજ્જા, અને એની અંદર શું હોય? તો કે રુધિરવાહિની અને ચેતા, એને ફરતે ઘેરીને આવેલો જે મુખ્ય ભાગ છે એને શું કહેવાય? ડેન્ટિન। અને સૌથી બહારનો જે શાઇનિંગ વાળો પોલિશ કરેલો ચળકતો ભાગ જોવા મળે, જે કઠણ અને રક્ષણાત્મક હોય, એને ક્યાં નામ ઓળખવામાં આવે? ઇનેમલ તરીકે ઓળખવામાં આવે છે। તો અહીંયા દાંતની રચના અને દાંતના પ્રકાર એ પૂરું થાય છે। ત્યાર પછી મુખગુહા, એની અંદર દાંત અને જીભ। હવે જીભ આપણે જોઈ, જીભ વિશે સમજૂતી જો આમાંથી આ બધા પ્રશ્નો છે એ ટૂંકા પ્રશ્નો તરીકે પૂછાય, પાચન માર્ગની આકૃતિ દોરીને પાચક અંગો ટૂંકમાં સમજાવો એમય પૂછાય, અથવા દાંતની રચના એના પ્રકારો એ રીતે પૂછાય, અથવા તો ખાલી એમય પૂછાય કે દાંતના પ્રકારો વર્ણવો અથવા તો દાંતની રચના વર્ણવો। હવે જીભ વિશે આપણે જોઈ, મુખગુહાની અંદર જીભ, જીભ છે એ માંસલ અને સ્નાયુની બનેલી હોય, બનેલી હોય છે, તે અગ્ર છેડે મુક્ત હોય, અને પશ્વ છેડે વણાક વળી અને નીચલા જડબામાં જોડાય છે, તેને ફ્રેનુલમ કહેવાય। શું કહેવાય? પછી જીભની અંદર આપણે જોઈએ તો ઉપસેલા ભાગ હોય, જીભમાં ઉપસેલા ભાગો જોવા મળે છે, જેને રસાંકુરો કહેવાય, જેમાં સ્વાદકલિકા એ રસાંકુરો આવેલા હોય છે। ઉપસેલા ભાગ જોવા મળે એને રસાંકુર કહેવાય, એમાં સ્વાદકલિકા છે એ આવેલી। ઉપસેલા ભાગ જોવા મળે જેને અંકુરકો કહેવાય, જેને અને અંકુરકો એમાં કેટલાક સ્વાદંકુરો હોય, અને એમાં સ્વાદકલિકા આવેલી હોય। પછી અંકુરકો છે એ ચાર પ્રકારના હોય, જો અંકુરકો એના કેટલા પ્રકાર? તો કે ચાર પ્રકાર, એક તંતુમય, પરિભીતિક, કૌકી અને પત્રમય। આ જે અંકુરકો જે છે એના ચાર પ્રકારો કયા કયા? તો કે અંકુરકોના ચાર પ્રકાર તંતુમય, પરિભીતિક, કૌકી અને પત્રમય અંકુરકો એવા ચાર પ્રકારના હોય, અને એમાં સ્વાદકલિકા હોય છે જે સ્વાદની અનુભૂતિ કરાવે છે। પછી જીભનું કાર્ય જોઈએ આપણે તો કે બોલવામાં, ખોરાકને ચાવવામાં, કોળીઓ બનાવવામાં,
અને કોળિયાને ગળવા બીજી વખત ધ્યાન આપો. મુખગુહાની અંદર પેલા આપણે દાંત વિશે જોયું, ત્યાર પછી બીજો એક ભાગ કયો હોય તો કે જીભ હોય. જીભ કેવી હોય તો કે માંસલ અને સ્નાયુની બનેલી, આગળના છેડે મુક્ત હોય અને પાછળના છેડે વણાક વળી નીચલા જડબાયરે જોડાય, એને કહેવાય ફ્રેનુલમ. કહેવાય શું કહેવાય? પછી જીભમાં ઉપસેલા ભાગ જોવા મળે, એ ઉપસેલા ભાગને શું કહેવાય? અંકુરકો કહેવાય. અને અંકુરકો કેટલા પ્રકારના? તો કે ચાર પ્રકારના હોય. કવકી અંકુરક, પત્રમય અંકુરક, તંતુમય અને પરિભીતિક, આ બધા અંકુરકો છે. અને એમાં સ્વાદકલિકા છે એ આવેલી હોય, જે સ્વાદની અનુભૂતિ કરાવે છે. જીભ આપણે બોલતા હોય એમાં ઉપયોગમાં આવે, સ્વાદ પરખવામાં ઉપયોગમાં આવે, ખોરાક જે છે એને ચાવવામાં પણ ઉપયોગમાં આવે, અને ખોરાક આયરે લાળ રસ ભેળવીને કોળીઓ બનાવવામાં ઉપયોગમાં આવે, અને કોળિયાને અંદર ધકેલવામાં આવે કંઠનળીમાં, એને કહેવાય કોળીઓ ગળવાની ક્રિયા, એમાં પણ આપણને જીભ છે એ ઉપયોગી છે. તો જીભના કાર્ય અને જીભની રચના, આપણે પાચન માર્ગ આખો પ્રશ્ન એકી સાથે લગભગ પૂછાય નહીં, પણ એમાંથી આવી રીતે ટૂંકા ભાગ બધાય, જીભ વિશે, દાંતના પ્રકારો, દાંતની રચના, પછી હવે બધા આપણે ભાગ લઈશું આકૃતિમાં, કંઠનળી છે, જઠર છે, પછી નાનું આંતરડું છે, મોટું આંતરડું, એ રીતે નોખી નોખી ટૂંકનો તરીકે કે નાના નાના પ્રશ્નો તરીકે એમાંથી પૂછાઈ શકે છે.